सदानन्दम्बो दिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुलम्बो जन्म छदसदृशोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायनमुनि वर्णिवेशर्मणीयदर्शनम् मन्दहासरुचिरादनाम्बुजम् पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ પુરૂષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિકૃષ્ણ જય શ્રી ગણશ્યામ મહારાજ સર્વે વાલા ભક્તોને ખૂબ હેદથી જ સ્વામિનારાયણ વાલા ભક્તો ગઢડા અંત પ્રકરણનું સાડત્રીસનું વચનામૃત દરિદ્રપનામાં પણ પ્રથમની ચીજો સાંભળે તેનું ભગવાન શ્રીહરિ આ વચનામૃતની અંદર ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાન જેને એક વખત થયું હોય એને એ જ્ઞાનનો લેશ ક્યારેય જાતો નથી એવી વાતને સમજાવે છે કોઈ રાજાએ સારા સારા મેવા મીઠાઈ ખાધા હોય એને દરિદ્રપણામાં સાંભળે એમ ભગવાનના ભક્તોને જ્યારે ભગવાનનો વિયોગ થાય ભગવાનનો વિયોગ થાય કેતા ભગવાનનું જે સુખ ભગવાનના સ્વરૂપનું જે જ્ઞાન એને એની જે અનુભૂતિ એના હૃદયમાં છે એ અનુભૂતિમાં ક્યારેક વિક્ષેપ જેવું જણાય ત્યારે એને જે સુખને ભોગવ્યું છે એને સાંભળી આવે છે એ જે સુખનો લેસ છે જે જ્ઞાનનો લેશ છે કેતા એનો જે પાસ છે એ ક્યારેય પણ જાતો નથી શ્રીજી મહારાજ ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાનની ચર્ચાની અંદર ભગવાન જેવા તો એક ભગવાન છે ભગવાનના સાર્ધમ્યપણાને પામેલા અનેક છે છતાંય ભગવાન જેવા તો એ એક જ છે ભગવાનના ધ્યાને કરીને ભગવાનનો ભક્ત પણ નિર્ગુણપનાને પામે છે ભગવાન છે જીવ કોટીને ને વિશે ઈશ્વર કોટીને વિશે અંતર્યામી રૂપે રહ્યા છે કર્મ ફળ પ્રદાતા છે દરેક જીવનેના કર્મને અનુસાર ફળ આપવાવાળા છે આવું ભગવાનનું સ્વરૂપ છે આગળ શ્રીજી મહારાજ ભગવાનના સ્વરૂપ વિશે વાત કે છે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે અને સર્વ જીવના જીવન છે ને એ વિના એ જીવ કાંઈ કરવાને ને ભોગવવાને સમર્થ નથી થતો અને એ જે ભગવાન તે સિદ્ધેશ્વર છે જેમ કોઈક સિદ્ધિવાળો પુરુષ હોય તે અહીંયા બેઠો થકો બ્રહ્માના લોકમાં પદાર્થ હોય તેને આ હાથે કરીને ગ્રહણ કરી લે તેમ ભગવાન એક દેશમાં રહ્યા થતા જ પોતાની યોગ કળાને સામર્થ્ય કરીને સર્વ ક્રિયાને કરે છે ભગવાન છે એ સર્વ જીવના જીવન છે ભગવાન વિના જીવ કશું જ કરવાને સમર્થ નથી તો એમ પ્રશ્ન થાય કે દારૂડીઓ દારૂ પીવે છે તો ભગવાન એમાં ભળ્યા ત્યારે જે જીવ દારૂ પી શક્યો ને કોઈ ખાટકી પશુઓને મારે છે તો ભગવાન એમાં ભળ્યા ત્યારે જ એ પશુઓને મારે છે ને કોઈ વ્યસની જીવ વ્યસન કરે છે તો ભગવાન એમાં ભળ્યા ત્યારે જ કારણ કે આમાં કીધું જીવ કોઈ ક્રિયા કરવાને સમર્થ નથી તો ભગવાન એમાં ભળ્યા તો જ એ ક્રિયા એવી કરી શકે વ્યભિચારી વ્યક્તિ વ્યભિચાર કરે છે દારૂડ્ય વ્યક્તિ દારૂ પીવે છે માંસાહારી માંસ ખાય છે અધર્મી વ્યક્તિ અધર્મ કરે છે તમામ ભગવાન વતે કરે છે આ વાક્યનો અર્થ તો એમ થાય અને ભગવાન વિના કોઈ કાર્ય કરવાને કોઈ સમર્થ નથી ભગવાનની ઈચ્છા શક્તિ ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ ત્રણે જ્યારે એક થઈને કાર્ય કરે ત્યારે જ જીવ કોઈ પણ કર્મ કરવાને સમર્થ થાય છે તો પછી જે ભગવાનને અધર્મ ગમતો નથી જે ભગવાનને દારૂ પીવો ગમતો નથી જે ભગવાનને કોઈ પશુને મારે માંસ ખાય વ્યભિચાર કરે આ ગમતું નથી એ ભગવાન એના એ કાર્યમાં શા માટે ભળે અને એ જીવને એવું કરવાને ને શા માટે સમર્થ બનાવે એ જીવમાંથી ભગવાને વૃત્તિ કાઢી નાખે અથવા ભગવાન એવું કરવા જ ન દે તો સમર્થ છે પણ એને કરવું હોય તો કરે યાદ રાખો હું અને તમે જીવ છીએ આત્મા છીએ ભગવાન પરમાત્મા છે તમામ જીવોના કર્મને જોઈ અને કર્મ પ્રમાણેનું ફળ આપવું એ કર્મ પ્રમાણેના ફળનું આયોજન કરવું એ ભગવાનની બહુ મોટી જવાબદારી છે ભગવાન જીવને કર્મ કરવાની છૂટ આપે છે મનુષ્યના શરીરમાં કર્મ કરવા માટેની છૂટ આપે છે સ્વતંત્રતા આપે છે એ સો ટકા છે કે ભગવાન જો ન ધારે તો કોઈ કાંઈ ના કરી શકે જેતપુરની અંદર મહારાજ આગળ મહારાજ ગામના ચોરામાં જઈને બિરાજમાન હતા એક કાઠીને મહારાજ સાથે દ્વેષ હતો એટલે એને મહારાજને ગાળો માટે એક બીજા વ્યક્તિને રૂપિયા આપીને તૈયાર કર્યો એક હતો એને કે તારે સ્વામિનારાયણ ગાળો દેવાની હું ત્યાં ભગવાન સ્વામિનારાયણ પાસે બેઠો હોઉં મારી હામે તું ગાળો દે આ સો રૂપિયા તને દીધા ગાળો દીધા પછી બીજા બસો દઈશ ભગવાન ત્યાં જેતપુરમાં બિરાજમાન છે જે કાઠી ઓલા ચારણ ને તૈયાર કર્યો છે એને ખેલ જોવા માટેનો એક ઈસક છે કે ઓલો આવીને હમણાં ગાળો દેશે સ્વામી ને અને સ્વામી નું આટલી સભામાં અપમાન કરશે જ્યારે ઓલો ચારણ આવીને ભગવાન પાસે બેસે છે નક્કી કરીને ઠેકથી પોતાના ઘેરથી ગોકતો ગોકતો આવ્યો છે મોટી મોટી ગાળો ગોખીને આવ્યો છે આવું જેમ તેમ બોલી દઈ સ્વામીનારાયણને આટલી ગાળો દઈ સ્વામિનારાયણનું આવું ભૂંડું બોલી સ્વામિનારાયણ આગળ જઈને મારે આવું આવું બોલી નાખવું છે આવું તમામ તૈયારી સહિત આવેલો ચારણ સભામાં આવીને બેસે ભગવાન સ્વામિનારાયણની હામું જોવે મહારાજની દ્રષ્ટિ એની દ્રષ્ટિમાં જાય અને એની બુદ્ધિમાં પરિવર્તન થાય જે વ્યક્તિ ગાળો દેવા આવ્યો એ ચારણ સ્તુતિ કરવા લાગ્યો ઓહો તમે તો રામ કૃષ્ણ વામન આ તમામ અવતારોના અવતારી છો અક્ષર ધામાધિપતિ છો અનંત મુક્તો તમને આરાધે છે હે પૂર્ણ પુરુષોત્તમ હે ભગવાન સ્વામિનારાયણ હે સર્વ અવતારના અવતારી મારું આત્યંતિક કલ્યાણ કરો હું તમને સ્તુતિ કરું છું અને એ સભાની અંદર ઓલા કાઠીને ઓલો ચારણ ગાળો દેવા લાગ્યો ઓલો કાઠી જોઈ રહ્યો આવી ઘટના કેમ ઘટી ઘેરથી ગોખતો આવે છે ગાળો દેવી છે સ્વામિનારાયણનું મારે ભૂંડું કરવું છે અને એ જ્યારે મહારાજ પાસે આવે ત્યારે મહારાજની સ્તુતિ કરવા લાગ્યો જે ગાળો દેવા રૂપિયા દીધા દેવા લાગ્યો આવું થયું આવું કેમ થયું ત્યાંથી પછી ઉભો થઈને બહાર નીકળ્યો ઘેર ગયો ઓલો કાઠી એને ઘેર જઈ અને ધમકાવા લાગ્યો કે મૂર્ખા ગાળો સ્વામિનારાયણને ને દેવાની એની જગ્યાએ મને વચ્ચે ગાળો સ્વામિનારાયણ ની સ્તુતિ કરી ત્યારે શું કર્યું હું એ સભામાં આવ્યો શું જાદુ કર્યો મારી હામું જોયું મારી બુદ્ધિ ફેરવી નાખી મારી જીભ ફેરવી નાખી ભગવાન તો સમર્થ છે ભગવાન અહીંયા આગળ કે છે સિદ્ધેશ્વર છે જેમ કોઈ સિદ્ધિ વાળો પુરુષ હોય એ ગમે ત્યાં બેઠો હોય એને ગમે તે ક્રિયા ગમે તેની પાસે કરાવવી હોય એ કરાવી શકે ક્રિયાશક્તિ ઈચ્છાશક્તિ અને જ્ઞાનશક્તિ ભગવાનની છે જીવ પ્રાણી માત્રને ધર્મમાં વર્તાવા હોય તો ભગવાન એક મિનિટમાં ગમે એવો અધર્મી હોય એને ધર્મમાં લાવી શકે છે ગમે એટલો પાપી હોય ગુણાદિત્યાનંદ સ્વામી વાતોમાં કે પાપના પહાડ જેવા જે હોય એને તો ભગવાન વશ કરે ભગવાનની દ્રષ્ટિ પડે ભગવાન સંકલ્પ કરે ભગવાન એક એની બાજુ એક અમિમય દ્રષ્ટિ નાખે અધર્મી અને પાપી વ્યક્તિ પણ ધર્મવાન બને છે ભગવાનની દ્રષ્ટિમાં એ શક્તિ છે ભગવાન તો ઈચ્છા શક્તિને પણ ફેરવી શકે છે ક્રિયા શક્તિને પણ ફેરવી શકે છે જ્ઞાન શક્તિને પણ ફેરવી શકે છે તો પછી એવા સ્વતંત્ર મૂર્તિ મહારાજ એને નથી ગમતી એવું શા માટે થવા દે છે શા માટે આખા જગતને ધર્મિષ્ઠ નથી બનાવી દેતા શા માટે આખું જગત ભગવાન નથી ભજવા લાગતું શા માટે આખું જગત ભગવાનની આજ્ઞામાં અને ઉપાસનામાં નથી રહેતું શા માટે સાધુ સંતો પાસે આખું જગત નથી જતું અને મોત શોખમાં જાય છે કારણ કે આ સૃષ્ટિની રચના ભગવાને ભવાર્થમ છે ભોગ માટે જે વાસના વાળા જીવો છે જેના જન્મો જન્મની વાસના છે જેના કર્મના એવા ભંડારો છે કે જેને કર્મ ભોગવવાના જ છે એના માટે આ દુનિયાનું સાયકલ ભગવાને બનાવ્યું છે એ સાયકલમાંથી જો એ આત્માઓને બહાર કાઢી લે તો આ જગતનું કાર્ય વ્યર્થ થઈ જાય એ જીવોની ઈચ્છાઓને પૂર્ણ કરવી એ પણ ભગવાન એમાં ભળે છે એક દારૂડિયો દારૂ પીવે છે દારૂડીયો દારૂ પીવે છે ભગવાનની પોતાની ઈચ્છા એમાં નથી પરંતુ એનું કર્મ એવું છે એનો સંગ એવો છે એનો સંગ એવો છે એક ભક્ત છે ભક્તિ કરે છે એક રખડેલ માણસ જે સમયની અંદર જગતને જોવામાં જગતને ચાખવામાં જગતને અનુભવવામાં સમય કાઢે છે એ જ સમય ભગવાનનો ભક્ત ભગવાનમાં કાઢે છે ભગવાન તો આ ભક્તમાં ભળેલા છે ઓલાના ક્રિયાની અંદર પણ ભગવાનની ઈચ્છાથી એ થાય છે પરંતુ ભગવાન એવી ઈચ્છા કેમ કરે છે ભગવાન એને કર્મ કરવાની છૂટ આપી છે પાછલા કર્મો એના એવા છે આ જન્મનો સંગ એનો એવો છે એ જીવને સ્વતંત્રતા ભગવાને આપી એને ઈચ્છા કરી એના કર્મ પ્રમાણેની ઈચ્છા ભગવાને કરાવી એ ઈચ્છાની અંદર જ્ઞાન શક્તિ ક્રિયાશક્તિ ભગવાનની ભળે છે ત્યારે જ એ કાર્ય કરે છે પરંતુ ભગવાન બહુ દયાળુ છે ક્યારેક ને ક્યારેક એ જીવને કોઈ ને કોઈ ભગવાનના સત્પુરુષ કોઈ ને કોઈ ભગવાનના સાધુઓનો સંગ આપે છે સત્સંગનો યોગ આપે છે હમણાં જ આ લાઈવ કથા એક ભક્ત રહે છે અમના નવો જ પરિવાર થોડા સમય પહેલાથી જ હજુ કથા સાંભળતો થયો છે અને કથા સાંભળતા સાંભળતા અમના લગભગ રમેશભાઈ જ આ શનિવારે જેમની આપણે વાત કરી હતી જેને પોતે એવું નક્કી કર્યું કે મારે મારી કમાણીમાંથી આવે ભગવાનનો ભાગ કાઢવો અને એમને પ્રથમ સેવા પણ એ મોકલાવી હતી વાત થઈ ત્યારે ભગતે કીધું કે સ્વામી અમે કથા વાર્તા સાંભળીને ઘણા બધા ધર્મ નિયમો પાળતા થયા છે ઘણો બધો અમે સુધારો કર્યો છે ઘણા બધા અમે આગળ વધ્યા છે તો જ્યારે એ ધર્મ નિયમ આજે પાડતા થયા તો જે સમયે નહોતા પાડતા કે નોતું પડાતું ત્યારે શું ભગવાન એમના હૃદયમાં નહોતા ત્યારે ભગવાન શું એમની ક્રિયા શક્તિમાં નહોતા હતા જ પરંતુ સાધુનો સંગ થયો ત્યારે જીવ જાગૃત થાય છે જાગૃત થાય છે ત્યારે જીવ જ સંકલ્પ એની અંદર રહીને જે એને જ્ઞાન મળ્યું એ જીવ એ એની અંદર રહેલા ભગવાન એને રસ્તો બતાવે છે કે આ સાધુ કે છે રસ્તે જા અને તરત એની સંકલ્પ કરવાની શક્તિમાં પુરુષોત્તમની શક્તિ ભળે એમાં ક્રિયા એમ કરતા થાય એની સાથે એનું જ્ઞાન એને આવતું જાય એમ એમ મોક્ષના માર્ગે આગળ વધતા જાય કહેવાનો અર્થ એ છે ભગવાન વિના એક સૂકું પાંદડું પણ હલવાને સમર્થ નથી પણ ભગવાન એટલા સમર્થ છે કે અધર્મને પણ જોઈ શકે છે ધર્મને પણ જોઈ શકે છે એ અધર્મીને પણ પોષી શકે છે ધર્મિષ્ઠને પણ પોષી શકે છે એ ભગવાનના ભક્તને પણ સાચવી શકે છે અને અભક્તને પણ સાચવી શકે છે એ ભક્તએ જો કોઈ ગુનો કર્યો હોય તો ભક્તને પણ દંડ નિર્દય થકા દયાવાન હોવા છતાં નિર્દય થકા આપી શકે છે એ ભગવાનનું ભગવાન પણ છે એ ક્યારેય બીજાને વિશે સંભવિત નથી આપણી અંદર એવી શક્તિ નથી કે આપણે અતિશય કોઈનું દુઃખ જોઈ શકીએ પણ ભગવાન એવા છે પોતાના ભક્તને કશનીમાં લેવો હોય ને તેની ખાલ ઉખાડી નાખે એને દિવસે તારા દેખાડી દે આટલું પણ દુઃખ પોતાના ભક્તને દેવું હોય કોઈ સુખ માટે જ ભગવાન દુઃખ આપતા હોય ભક્તને કોઈ સુખ માટે આપતા હોય પરંતુ એ ભગવાન આપી શકે છે એવા સમર્થ છે અહીંયા આગળ મહારાજ કે છે એ ભગવાન તો યોગ કળાવારા છે યોગ કળાવારા ઘનશ્યામ મહારાજ જ્યારે નાના હતા બહુ ભૂખ લાગી છે પોતાની ભાભીની અંગૂઠી લઈ અને કંદોઈની દુકાને ગયા કંદોય બેઠો છે કંદોઈને કે છે જો ભાઈ મારે મીઠાઈ જમવી છે મને મીઠાઈ મળશે કંદોઈ કે હા તમને મીઠાઈ મળશે કેટલી ખાઈશ ઘનશ્યામ કેટલી જોઈએ તો કે તમે મને કેટલી દેશો કેટલા રૂપિયા તારી પાસે તારે ઘનશ્યામ મહારાજ અંગૂઠી બતાવે મારી પાસે આ વીટી છે આ વીટીમાં જેટલી મને મીઠાઈ આવે એટલી આપો ત્યારે ઓલો કંદોય કે ઓહો આ વીટીમાં ઘનશ્યામ તારે પેટ ભરીને મીઠાઈ ખાવાની ઘનશ્યામ મહારાજ કે જો પેટ ભરીને મીઠાઈ ખાઈશ મારું પેટ ભરાતા સુધી તું મને દઈશ ને હા પેટ ભરાતા સુધી હું મીઠાઈ દઈશ અને શ્રીજી મહારાજ ઘનશ્યામ મહારાજ નાના એ કંદોઈ ની દુકાન ની અંદર મીઠાઈ જમવા બેઠા શાસ્ત્રો માં એવું લખાનું જે ગ્રંથો માં સંતો એ ચરિત્ર લખ્યું એમાં એમ લખાનું પચાસ મન મીઠાઈ એના દુકાન ની મહારાજ ખાઈ ગયા પચાસ મન અને પચાસ મન મીઠાઈ ખાઈ ગયા પછી દુકાન આખી ખાલી થઈ ગઈ અને ઘનશ્યામ મહારાજ કે હજુ મને ભૂખ લાગી છે લાવ અને ત્યારે ઓલો કંદોઈ કે હવે મારી પાસે કાંઈ નથી આ પાંચ કિલો ઘી પડ્યું છે મહારાજ કે ઘી પી સુલાવ લાવ શરત કરી છે કે વીટીના બદલામાં જેટલું જમવું એટલું જમવાનું આ તો આખા બ્રહ્માંડો ગળી જાય એવા ઘી પી ગયા તોય કે હજુ મને ભૂખ લાગી છે ઓલો કંદોય કે આવે કાંઈ નથી ભાઈ ઘેર જા જ્યારે ઘનશ્યામ મહારાજ ઘેર જાય છે આ બાજુ સુવાસીની ભાભી જ્યારે વીટી ખોળે છે ને વીટી નથી મળતી સો ટકા ખાતરી થઈ કે આ ઘનશ્યામે ઉઠાવી હશે મહારાજને પૂછે છે ઘનશ્યામ વીટી તમે લીધી છે હા ભાભી મેં લીધી ખોટું નહોતા બોલતા મહારાજ મેં લીધી છે ક્યાં ગઈ ચાલો બતાવો એક કંદોઈને મેં આપી છે રામપ્રતાપજી મહારાજ આરે ગયા અને કંદોઈની દુકાને જ્ઞાન કંદોઈની દુકાને જઈને કે છે ઘનશ્યામ મહારાજ કે મારી વીટી પાછી આપો ઓલો કંદોઈ કે કેવી વીટીની કેવી વાત આખી દુકાન ત્યારે દુકાનનું મહારાજ રામ ખાઈ ગયો ને કે ભાઈ કોઈ દિવસ હું આટલો નાનો આની આખી દુકાનની મીઠાઈઓ ખાઈ જવું ભાઈ મેં તો પાસેર પેંડા ખાધા હોય એના બદલામાં જે રૂપિયા જોવે લઈ લે ભાઈ પણ વીટી આપી દે મારા મોટા ભાઈ આવ્યા છે ત્યારે ઓલો કંદોઈ કેમ આખું બજાર જાણે છે કે આખી આખી મારી દુકાન ખાઈ ગયો છે ઉપરથી પાંચ કિલો ઘી ખાઈ ગયો અને તોય તો ભૂખ્યો હતો હવે વીટી માંગવા આવે છે વીટી કાંઈ નથી અને ત્યારે ઘનશ્યામ મહારાજ કે તારી દુકાન આખી ભરેલી હોય તો વીંટી મને પાછી આપીશ ને ખોટું શા માટે બોલે છે જો આ મીઠાઈઓ અને આમ કીધું ને ત્યાં તો કંદોઈની દુકાનમાં મીઠાઈઓ ભરેલી યોગ કળા છે આ ભગવાનની યોગ કળા છે આપણે ન ધાર્યું હોય એવું કાર્ય ભગવાન કરી શકે છે ને યોગ કળા કહેવાય કેટલાય મોટા મોટા ઉત્સવો પૂર્વે થયા જે ઉત્સવની અંદર અનાજ ખૂટવા આવ્યું હોય જે ઉત્સવમાં મિષ્ટાન ખૂટવા આવ્યું હોય અને ભગવાને ભગવાને એવા કેટલાય ગામો છે કે જેની દુષ્કાળનો સમય હતો અગ્નો કાળ હતો ત્યારે શ્રીજી મહારાજે ભક્તોને કીધું આ સાનેથી તમે અનાજ કાઢજો અને ત્યાંથી અનાજ કાઢ્યું વર્ષો સુધી અનાજ નીકળ્યું છે ઉત્સવ હોય હોય અને ઢાંકી દીધા હોય અને મિષ્ટાનના ભંડાર ભરેલા રહ્યા હોય ભગવાનની યોગ કળા છે ભગવાન બહુ સમર્થ છે ભગવાન બહુ સમર્થ છે ભગવાન જેવું સામર્થ્ય ભગવાનને ધારી રેલા ને ભગવાનને દિલથી ભજવા વાળા જે ભગવાન મય છે એવા મહાપુરુષોમાં પણ એ જ સામર્થ્ય આવે છે પરંતુ અહીં ભગવાનની જ વાત છે કે ભગવાન એવા સિદ્ધ છે કે જે ધારે કરી શકે કોઈ કદાચ શક્તિવાળો હોય એને શક્તિ વિહોનો કરી દેવો અને શક્તિ વિહોનો હોય એને શક્તિવાળો કરી દેવો આ બધું ભગવાનના હાથમાં સહજ છે પૃથ્વી ધ્રુજાવતો હોય એને પણ ભગવાન રાક કરી દે રા હોય એને પણ ભગવાન રાજવી કરી દે એની યોગ કળા છે રંગ કરી દે ભગવાનની યોગ કળા છે ભગવાનની યોગ કળાનો પાર કોઈ પામી શકે એમ નથી એક જાદુગર એક ગોળીઓ આ પૃથ્વી પર જાદુના ખેલ બતાવતો હોય આપણી નજરની સામે બતાવતો હોય આપણને ખબર છે કે આ ખોટું જ બતાવે છે છતાંય પણ આપણે જાદુના એ જાદુગરના જાદુને જાણી શકતા નથી એની વાસ્તવિકતાને આપણે પકડી શકતા નથી એ એક સાથે દસ ટુકડા એક શરીરના કરી દે ને હાંધી દે વ્યક્તિ પાછો જીવતો થઈ જાય આપણી નજરની સામે આપણે જોઈએ તો પણ આપણને ખબર પડતી નથી કે આ કેવી રીતે ખેલ થયો તો એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ કે જેના દ્વારા તો અનંત જાદુગરો થયા છે અનંત જાદુગરો આ પૃથ્વી પરના મનુષ્ય આકારે આ મનુષ્યના શરીરમાં રહેલા જાદુગરો કરતા તો મોટા મોટા જાદુગરો આ બ્રહ્માજી સૃષ્ટિ કરે છે આ જાદુ જ છે એક 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 પાણીના બુંદમાંથી આખો માણસ થાય છે આ જાદુ જ છે આટલા બધા માણસોમાં એકેયની ફિંગર પ્રિન્ટ એક સરખી નહીં આ જાદુ જ છે આટલા બધા વ્યક્તિઓમાં કોઈની આંખની કીકી સરખી નહીં આ જ છે જાદુ જ છે એ ભગવાનના ભગવાન આગળ જે સડતાણાના રાંકા જેવા છે ભગવાન તો રાજાથી રાજ છે અને મહારાજ આગળ તો આ સડતાળાના રાંકા જેવા છે જેમ કોઈ મોટો રાજા હોય અને એના દરવાજા ઉપર કોઈ ભીખ માગવા જાતા હોય બ્રહ્માદિક ઈશ્વરો ભલે ગમે એટલા મોટારિયા આ સૃષ્ટિના કર્તા છે આ સૃષ્ટિના હરતા છે આ સૃષ્ટિના પાલકો છે ભગવાનની આજ્ઞાથી તોય પણ એટલા મોટા ઈશ્વરો હોવા છતાં પણ પુરુષોત્તમ નારાયણ આગળ તો છે એવા મોટા 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 આવા આવા જાદુઓ રચે છે એ પણ પુરુષોત્તમ નારાયણ નારાયણ આગળ રાકા છે તો એવા તો અનંત ઈશ્વરો ને એના ઈશ્વરોને એના ઈશ્વરોને એના ઈશ્વરોને એના ઈશ્વરોને એના ઈશ્વરો ને એના ઈશ્વરોની ઉપર અક્ષર ધામના મુક્તોને એવા મુક્તોની ઉપર પુરુષોત્તમ નારાયણ સ્વયં બિરાજમાન હોય એ ભગવાન સ્વામીનારાયણ કેવા યોગ કળાવાળા હોય એ તો આપણને આપણી લાયકાત જેટલું બતાવે અથવા લાયકાત આપણી છે એનાથી થોડુંક ક્યારેક વધારે બતાવે નહીં તો એમાં જે યોગ કળા રહેલી છે ને એ યોગ કળા આપણે જીરવી પણ શકીએ એમ નથી આપણને સમજાય એવી પણ નથી એવી ભગવાનની અંદર આનંદ પ્રકારની યોગ કળાઓ છે સિદ્ધેશ્વર છે માં એક ફકીર આવ્યો જ્યારે અગ્નો તેરો કાળ ચાલતો હતો વરસાદ નહોતો પડતો ફકીરે આવી એક ભાવનગરનો કુસંગી હતો એ પણ અંદર થોડા દિવસ રોકાવા આવેલો ફકીરે આવીને કીધું કે હું વરસાદ પાડું મને જો આટલા મરઘા મળે મને જો આટલા ઈંડા મળે મને જો આટલો સામાન મળે તો હું વરસાદ પાડું ભાવનગરના કુસંગી સાથે નક્કી થયું કે બસો રૂપિયા આપણે ગામમાંથી લેવાને વરસાદ ગઢપુરમાં પાડવો અગ્નો તેરો કાળ છે દુષ્કાળનો સમય છે વરસાદની જરૂર છે આખું ગામ નહીં પણ આખું ગુજરાત વરસાદ વિના પીડાઈ છે એમાં ગઢપુરને વિશે આ ફકીર આવીને બેઠો છે જે ફકીરને ભગવાન સ્વામિનારાયણની ઉપાસના નથી જે ફકીર કાંઈ પવિત્ર નથી ઈંડા મરઘાને માછલાને ખાવા વાળો છે એ ફકીર જ્યારે ગઢપુરની અંદર આવે છે ને આવી અને જ્યારે એ ફકીરે એવું કીધું મારે હું વરસાદ કરી દઉં અને હું વરસાદ કરું પણ મને બસો રૂપિયા આપે તો ત્યારે ભાવનગરના કુસંગે નક્કી કર્યું કે અમારે તને બસો રૂપિયા દેવા ફકીરે એનો ઈંડાન મરઘાન જે કાંઈ કરવાનું હતું એ બધું કર્યું અને એનો વિધિ કર્યો બધી મેલી વિદ્યાદિક જે કંઈ મંત્રો જાણતો હશે કર્યું ચાર દિવસથી વરસાદ પડ્યો આ આશ્ચર્યની ઘટના મારી મરજી વિનારે કોઈથી તરનું નવ તોડાય તોય પણ એક ફકીર ભગવાનની ઉપાસના નથી કુસંગીનો સરદાર છે પાપી છે મેલા મંત્રોને જાણે છે તો એના થકી વરસાદ કેવી રીતે પડ્યો તો સાચું શું ભગવાન તો મનુષ્ય આકારે પૃથ્વી પર છે અને ભગવાન એ વખતે ગુપ્ત વેશે રહેતા મહારાજ પીળી કચ્છી ટોપી પહેરતા દાઢી અને અને મૂછો મહારાજે વધારેલી છે મહારાજની એકદમ કૃષ કાયા છે ભગવાન સ્વામિનારાયણનું જે સૌમ્ય સ્વરૂપ છે એકદમામ જેવું ક્રુશ શરીર હોય અને જેવા નીલકંઠવરની સ્વરૂપે હતા એવા ફિક્કા ભગવાન દેખાય છે ઉદાસ હોય એવા દેખાય છે અને ગુપ્ત વાસમાં જ રહે છે રાત્રે રાત્રે મહારાજ ગઢપુરની બજારોમાં નીકળે છે જે ગરીબો હોય રાંકાઓ હોય એને પોતાના હાથે ખીચડી આપે છે ફકીરે વરસાદ પાડ્યો એટલે બસો રૂપિયા જયારે ભાવનગરના કુસંગી પાસે લેવા આવ્યા ત્યારે ભાવનગરના કુસંગે કીધું ઘટપુરમાં વરસાદ પડ્યો એટલે આમાં તો ઘટપુરની અંદર બધાનો ભાગ કહેવાય એટલે એને ઘટપુરની અંદર કોઈ બીજા મહેતા મોકલ્યા મહેતાએ કીધું ભાઈ આ જીવા ખાચર તને દેશે રૂપિયા જીવા ખાચર પાસે મોકલ્યા જીવા ખાચર કે હું એકલો ના દઉં મારો ભત્રી જો દાદો છે એને પણ પૈસા દેવા પડે દાદા પાસે જાય ત્યારે દાદો કે મારાથી રૂપિયા તને સીધા ના દેવાય ફકીરને કે મારે મારી માને પૂછવું પડે દાદા એની માને પૂછવા ગયા માં કે આપણે મહારાજને પૂછવું પડે મહારાજ પાસે ગયા ત્યારે મહારાજ કે હરજી ઠક્કરની દુકાનેથી એને એક રૂપિયો અપાવી દો ફકીરને હવે લેવાના હતા બસો મહારાજે રૂપિયો દેવડાવવા કીધું ત્યારે બાઈઓ બોલી મહારાજ લાડુબા જીવબાન બધા બાઈઓ હતા એ મહારાજને કે મહારાજ એ ફકીરને કઈ રૂપિયો દેવાય નહીં લાધા ઠક્કર હતા એને કીધું મહારાજ એને રૂપિયો દેવાય નહીં એને રૂપિયા જો આપીએ અહીંથી તમે રૂપિયો દો પછી જીવા બાપુ રૂપિયા દે બીજા ગામના મહાજનો રૂપિયા દે તો એ તો કુસંગીનો સરદાર છે અહીં મસ્જિદો બાંધશે અહીં કુકડા મારશે ઈંડા ખાશે અને મહારાજ આ ગામને અપવિત્ર કરશે મહારાજ કે પણ એને વરસાદ તો વરસાવ્યો ને એટલે એને રૂપિયા તો દેવા પડે ત્યારે બાઈઓ એમ બોલી મહારાજ તમારી મરજી વિના પાંદડું પણ ના હલે વરસાદ વરસ્યો હશે એ પણ તમારી ઈચ્છા હશે એટલે વરસ્યો હશે એક વાત બહુ યાદ રાખવી વાલા ભક્તો આપણને ભગવાનનું જ્ઞાન બહુ હોય છે પણ લગભગ છીછરું જ્ઞાન હોય છે આપણું જ્ઞાન કેવું છે સુખના દિવસોમાં ચોક્કસ આપણને ભગવાનનું જ્ઞાન રહે છે આપણું ધાર્યું બધું જ થાય આપણા પાસાઓ બધા સવડા પડે ત્યારે આપણને જ્ઞાન રહે છે કે આ મહારાજ કરે છે મહારાજથી થાય છે તો આપણા તમામ પાસાઓ અવડા પડે આપણું ધાર્યું કશું જ ના થાય આપણે ધાર્યું હોય સારું અને એનું પરિણામ આવે વિપરીત અને ખરાબ ત્યારે એવો સંકલ્પ થાય છે કે આ વિપરીત પરિણામ આવવામાં પણ મારા મહારાજની જ કોઈ ઈચ્છા હશે એની ઈચ્છા વિના તો આવું થાય જ નહીં કારણ કે એમાં તો એવી શક્તિ છે કે એ તો આખું વાતાવરણ ફેરવી નાખે વ્યક્તિના વિચારને ફેરવી ફેરવી નાખે નાખે અરે વ્યક્તિની નિર્ણય શક્તિને કોઈ વ્યક્તિએ નિર્ણય કર્યો હોય કે મારે જેમ પેલા ચાર ને નિર્ણય કર્યો તો કે મારે સ્વામીને ગાળો દેવી છે પણ મહારાજે એનું ડાયલ ફેરવ્યું તે સ્તુતિ કરવા લાગ્યો એમાં જગતની અંદર આપણું જયારે બધું સરસ ને બધું આમ ફાઈન ચાલતું હોય આપણા માથે કોઈ પ્રકારની ઉપાધિઓ જ ના આવતી હોય ત્યારે તો આ મને થાય તમને થાય કે મહારાજ બહુ સારું મહારાજ ભેગા ને ભેગા છે મહારાજ બહુ સારું કામ કરે છે મહારાજ કરતા છે મહારાજ આવા છે મહારાજ આવા છે બહુ સુખેથી બોલાય પણ આપણે ધાર્યું હોય એ બધા જ પાસા ઓળા પડે આપણે જે સંકલ્પ કર્યો જેવું વિચાર્યું હોય જે પ્લાનિંગ કર્યો આખો પ્લાન આપણો વિખી નાખે ભગવાન કોઈ વ્યક્તિમાં રહીને વિખે પણ ત્યારે આપણને એમ થાય કે આ વ્યક્તિએ વિખ્યું આપણને એમ થાય કે આ મને નડતરરૂપ થયો આપણને એમ થાય કે આ ટાઈમ પ્રમાણે નથી કરતો મામા પણ કરે છે તો મહારાજ એની મરજી વિના એક પાંદડું હલતું નથી આપણે આખા હલી જઈએ અને આખા પાયા હોતા હલી જઈએ તો એ કાંઈ થાય એવું નથી પણ એની મરજી પ્રમાણે જો થાય એની ઈચ્છામાં જો એ ક્યારે થાય હું એ કહેવા માંગુ છું કે દુઃખના દિવસો આવે આપણે ધાર્યું એનાથી વિપરીત પરિણામો આવે છતાંય પણ મહારાજનું જ્ઞાન જો થયેલું હોય તો એમ થાય કે યોગ કળાના ધણી એક જગ્યાએ બેઠા થકા જે કરવું એ કરી શકે છે તો એની ઈચ્છાથી જ દાદા ખાચરના ખડા રોકાવ્યા જીવા ખાચરે ભાવનગર કાન બંભેર કરીને તો મહારાજ કે દાદા તારા ખડા માગસર મહિના સુધી બોલો મહારાજ કે છે કે દાદા તારા ખડા માક્ષર મહિના સુધી પડ્યા રહ્યા ને તો અમને બહુ દુઃખ થાય છે ત્યારે દાદો ખાચર મહારાજને શું કે મહારાજ તમારી મરજી મહારાજ કે ભલા દાદા કઈ માગસર મહિના સુધી તારા ખડા રોકાયેલા રહે અને તું અનાજ ઘેર ના લાવી શકે આવી કાંઈ અમારી મરજી થોડી હોય અમારી મરજી હોય એવી દાદો ખાચર કે મહારાજ એ મને ખબર નથી તમારી મરજી હોય કે ના હોય પણ મને એટલી ખબર પડે કે આ જગતની અંદર જો બધું જ થતું હોય તમારી મરજીથી થતું હોય તો મારા જીવનમાં થતું હશે તમારી મરજીથી જ થતું હશે મહારાજ કે દાદા એટલો બધો ભરોસો તને મહારાજ કે દાદો કે હા મહારાજ મને એટલો બધો ભરોસો તમારી મરજી પ્રમાણે જ થાય ત્યારે જીઓ ખાચર એટલામાં આવ્યો દાદા ખાચરના દરબારમાં હવે જીઓ ખાચર ખરેખર દાદા ખાચરનો કાકો હોવા છતાંય મહારાજના દરબાર ગઢમાં રહે એટલે વિરોધી હતો ઇનડાયરેક્ટલી વિરોધી હતો એ બધું દિવાલની પાછળ કામ કરતો બધા જ ધંધા એના એને દસ પોલીસો તો ભાવનગરથી દાદા ખાચર ખડા ના ઉપાડે એટલે બેહાડી દીધા હતા પાછો બીજા ચાલીસ પોલીસ લેવા જતો હતો ભાવનગર ભાવનગરના રાજાને કહેવા એટલે મહારાજ પાસે આવ્યો દંડવોટ કરીને નીકળે એટલે મહારાજ કે જીવા બાપુ ક્યાં લે મહારાજ કાંઈ નહીં કે અહીંયા આગળ ભાવનગર જાઉં છું મહારાજ કે ભાવનગરમાં કોણ તમારા સંબંધી રહીને મહારાજ અમારે તો થોડું કામ હોય ને છીએ કાંઈ વ્યવહારનું કામ હોય કે ના હોય મહારાજ કે બાપુ તેના ભાવનગરના રાજાને મળવા જાઓ છો ને કે આ દાદા ખાચરના ખડાને નુકસાન પહોંચાડવા જાઓ છો દસ પોલીસ ઓછા પડે જીવા બાપુ કે મહારાજ એવું ના બોલશો દાદો કઈ તમારો છોકરો મારો છોકરો નથી હું એનો કાકો છું એ બાપુ ધામમાં ગયા પણ હું તો એના બાપની જગ્યાએ છું કે મહારાજ મારા અંતકરણમાં કઈ દાદા પ્રત્યે એવું થાય તમે આવું બોલો છો મહારાજ તમે કઈ સંબંધમાં રહ્યા નથી તમને હું ખબર પડે એ તો મારા ભત્રીજા છે અને દાદો ખાચર તો મારા દીકરા જેવો છે મહારાજ કે જીવા બાપુ તમે રાજા પાસે જાઓ છો તમે શું હૃદયમાં સંકલ્પ લઈને જાઓ છો શું અમને નથી ખબર જીવા ખાચર કે મહારાજ તમે ભગવાન ખરા પણ કેટલીક વખત તમે એવું બોલો છો અને એવું કરો છો કે અમને એવું થાય કે તમે ભગવાન ખરા પણ બાળ બુદ્ધિના ભગવાન છો કે મહારાજ કે જીવા બાપુ અમે બાળ બુદ્ધિના છીએ કે પીઢ બુદ્ધિના એ અમને ખબર નથી પણ તમે જે રાજા પાસે જાઓ છો એ રાજાનું અંતઃકરણ અમે ફેરવી નાખીશું તો જીઓ બાપુ કે પણ મહારાજ હું રાજાને મળવા જાતો જ નથી તમે એવું વિચારો છો શા માટે હું રાજાને મળવા જાઉં સારું ભલે જાઓ જીવા બાપુ ગયા ભાવનગર જઈને વજેસી દરબાર ને મળીને કે છે તમને ખબર છે દાદાના ખેતરમાં તમે દસ સિપાહીઓ બિહાડ્યા છે ને હમણાં સ્વામી નારાયણે આખા ગુજરાતમાંથી માંથી હરિભક્તોને બોલાવ્યા છે અને બધા હરિભક્તો ભેગા થઈને હલ્લો કરવાના છે અને તમારા દસ સિપાહીઓ ભાવનગરના વજેસીની બુદ્ધિ મહારાજે ફેરવી અને વજેસી કે સ્વામિનારાયણ જો મારું રાજ લૂંટી લેતા હોય ને તોય મને મંજૂર છે ચાલીસ પોલીસ નહીં દસ પોલીસ જે બિહાડ્યા છે એને પાછા બોલાવી લો જીવો બાપુ આમ ગયો અને આને આને ત્યાં આગળ મેરુ દેસાઈ નામનો એનો જે હશે સેક્રેટરી લખવા વાળો એને બોલાવીને કે જાઓ લખી દો દસ પોલીસ પાછા આવી જાય દાદા ખાચરના ખડા ઉપાડી લો અને દાદા ખાચરના ખડામાંથી એક દાનો પણ ભાવનગરની મહેસૂલ તરીકે લાવવાનો નથી બધું આપી દો આ બાજુ જીવા બાપુ આવ્યા એને એવું ચાલી પોલીસ મોકલવાના છે જ્યાં તો અહીં આવે દસ પોલીસ ત્યારે આ બાજુ પર હાંજે જીવા બાપુ ભાવનગર જઈને આવ્યા ને એટલે મારા દાદા ખાચર ને કે દાદા આ તારો કાકો ભાવનગર જઈને આવ્યો છે કે અને વજેસી બાપુ આરે બાપુને તો બહુ સારો સંબંધ ને અને બાપુને તું દીકરા જેવો એટલે બાપુ મને આજે હવારે જ કહેતા હતા કે મને તો દાદાની બહુ ચિંતા એટલે દાદા તારા માટે આ ખડાનો જે સ્ટે હતો ને એ ઉઠાવડાવીને જીવા બાપુ આવ્યા છે કે બહુ દયાળુ તારા કાકા જીઓ બાપુ કે હું તો ચાલીસ પોલીસ નું કહીને આવ્યો છું આ ભગવાન આવું કા બોલે જીવા બાપુ કે પણ મહારાજ હું વજેસી દરબાર ને મળ્યો જ નથી તમે આવું શા માટે કહો છો મહારાજ કે જીવા બાપુ તમે અમને શું જાણો છો મહારાજ તમે ભગવાન તો ભગવાન તો પછી તમે એવું નથી જાણતા કે અમે તમને જોઈએ છે તમે શું બોલ્યા ક્યાં હું વાત કરી મને બધી ખબર છે જીવા બાપુ કે મહારાજ પણ એવું છે જ નહીં મહારાજ કહે તો જીવા બાપુ હવાર ખબર પડશે ને આ દાદો જ તમારો દીકરો છે ને એટલે તમે ખડા ઉઠાવી લીધા બીજે દિવસે હવારે પત્ર લઈને મેરુ દેસાઈ આવ્યા દસ સિપાહીઓને કીધું પાછા આવો અને બધું જ અનાજ દાદા ખાતરને હોપો જીવો ખાતર જોતો રહી ગયો આ ક્યાંથી થયું આ યોગ કળા આને ભગવાનની યોગ કળા કહેવાય અશક્ય જેવું દેખાતું હોય કે અશક્ય છે અને શક્ય બની જાય શક્ય બની જાય કોઈ દિવસ ગમે એવું દુઃખ આવે ગમે એવી વિપરીત પરિસ્થિતિ આવે ગમે એવી ઉથલપાથલ છે આપણે ધાર્યું એનાથી હાવ વિપરીત પરિણામો આવે ક્યારે પણ ભગવાનના ભક્ત કોઈ દિવસ હિંમત હારવી નહીં કોઈ દિવસ ભગવાન ઉપરથી વિશ્વાસ ડગાવો નહીં જે થતું હશે એની ઈચ્છાથી જ થતું હશે જેમ એ કરશે એ જેવું કરશે એવું આપણાથી નહીં થાય એ જેવું આયોજન કરશે ને એ જેવો પ્લાન કરશે એવો આપણે બુદ્ધિથી ગમે એટલો કરીશું નહીં થાય આપણે તો ખાલી હાથ હલાવવાના છે પેલો ગોવાળિયાઓ હતા ને આમ દંડો ટેકવતા ગોવર્ધન તો કૃષ્ણે ઉપાડ્યો હતો એમ તમામ વિપરીત પરિણામોને સફળ કરી દેવાના હવડા કરી દેવા એના હાથમાં છે એ કરે એ થાય ભગવાનના ભક્ત એ આ જ્ઞાનને બહુ મજબૂત રાખીને ચાલવાનું કે જેનાથી જીવનની અંદર ગમે એટલા પ્રશ્નો ઊભા થાય આપણા જીવનમાં ગમે એવી વિપરીત પરિસ્થિતિઓ આવે કે આપણે ભગવાનના ભક્તથી આ દુઃખ ના આવે એવું નહીં કુંદનની જ પરીક્ષા હોય કથિરની શું પરીક્ષાઓ હોય કુંદન જેવા હોઈએ તો પરીક્ષા થાય શ્રીજી મહારાજ કોઈ કસર ટાળવા માટે પણ પરીક્ષા કરે અને બીજાની પ્રેરણા માટે પણ પરીક્ષા કરે પણ ભગવાનના જ્ઞાનનો લેસ જાય એ ખબર ક્યારે પડે કોણ કેટલા પાણીમાં છે ક્યારે ખબર પડે કોઈક એવી પરિસ્થિતિઓ સર્જાય કોઈક એવી ઘટનાઓ ઘટે અને ત્યારે એમ રહે કે મારા મહારાજ જેમ કરતા હશે એમ બરાબર કરતા હશે કદાચ જગત અને અંધશ્રદ્ધા પણ માનશે જગત અને એક પ્રકારની સાયકોલોજી કે આવું વિચાર્યા કરો એટલે બસ તમને શાંતિ રહે એટલે આ બધા વિચારો આધ્યાત્મમાં આપવામાં આવતા હોય આવું પણ માનતું હોય એવું નથી ભગવાન પ્રત્યક્ષ અને પ્રગટ છે દુઃખ આપીને ભગવાન પડદામાં રહીને જોવે છે કે આ ભક્તને મારી ઉપર કેટલો ભાવ રહે છે આટલા દુઃખમાં એ મને કેટલું નથી ભૂલતો આટલા દુઃખમાં એ મારું કરતા પણ કેટલું સ્વીકારે છે આટલા દુઃખમાં પણ એને મારામાંથી વૃત્તિ કેટલી નથી છૂટતી આ ભગવાન સતત જોવે છે અને સતત જોયા પછી એક દિવસ એને વસ થઈ જાય છે પછી એની પાછળ પાછળ ફરે છે પછી એનાથી ક્યારેય દૂર નથી થઈ શકતા પરંતુ ભગવાનની આવી યોગ કળાઓ અનેક પ્રકારની હોય છે એ દાદા ખાચરના ખડા ઉઠી ગયા ને બધું અનાજ આવી ગયું પેલા ફકીરને જયારે બસો રૂપિયા ને માગ્યા મહારાજે પછી બાયોએ જયારે આવું કીધું ને ત્યારે મહારાજ કે બાઈઓ તમારી નિષ્ઠા સાચી છે મહારાજે પ્રથમના સત્યાવીસ કીધું કે જે કઈ થાય છે ભગવાનની ઈચ્છાથી જ થાય છે મારા મહારાજની ની મરજીથી મારા મહારાજ ની શક્તિથી થાય છે આપણને ક્યારેય બીજી કોઈ જગ્યાએ ના આવે આને કર્યું કર્યું થયું થયું જે મહારાજે ઓલો ફકીર રૂપિયા લીધા વિના પછી તો બેઠો અને એને કીધું કે હું બીજા ચાર દિવસમાં ફરી વરસાદ પાડીશ ત્યારે તો મને બસો રૂપિયા આપશો ને મહારાજે કીધું કે એને કહી દો કે ફરી ચાર દિવસમાં ફરી વરસાદ પાડે એટલે તને બસો રૂપિયા દેશું અને પછી એને ફરી ચાર દિવસ સુધી એના જે બધા કાળ મેલા મંત્રો ને ઈંડા અને જે કઈ કરવાનું હશે બધો વિધિ કર્યો પણ ચાર દિવસ પછી વરસાદ ના પડ્યો ફકીર એની કોથળી હંકેલી જતોર્યો અને પછી બાઈઓ બધા ભક્તોએ કીધું મહારાજ આવે ફકીર તો ભાગી ગયો પણ આ વરસાદ પાડવાનો છે મહારાજ કે એ ગયો ને આવે મહારાજ કે ચાર દી પછી વરસાદ પડશે અને ચાર દી પછી ફરી વરસાદ પડ્યો કહેવાનો અર્થ એ છે કે ભગવાન તો યોગ કળાના નિધિ છે જે ધારે કરે સિદ્ધેશ્વર છે એને જે સમયે જે ધાર્યું એવું કરે જો ના ધાર્યું હોય ને તો શ્રીજી મહારાજ હાવ જાને આમ છે જ નહીં ને એવું કરી નાખે કેટલીક વખત જો ભગવાને ધાર્યું ના હોય અને આપણને દિવસે તારા દેખાડવા હોય ને તો જાને શ્રીજી મહારાજ છે જ નહીં એવું થઈ જાય આપણને થાય એવું થાય થાય અમદાવાદમાં નરનારાયણ દેવની પ્રતિષ્ઠા હતી તે એક બ્રાહ્મણ એના દીકરાને લઈને આવેલો બસો રૂપિયાની ચેન એના ગળામાં પહેરેલી હતી એ જમાનામાં બસો રૂપિયા એટલે ગણાય થાય એ વખતે ચોર લોકો એ છોકરાના ગળામાં સોનાની ચેન જોઈ ગયા એ છોકરાને ઉપાડી ગયા છોકરાને નરનારાયણ દેવની પ્રતિષ્ઠા ઉત્સવમાં શ્રીજી મહારાજની હયાતીમાં છોકરાના ગળામાં છરો મારી બસ્સો ની ચેન કાઢી છોકરાને એક પાણીના ટાંકામાં નાખી દીધો નાનો છોકરો ચાર વર્ષનો છોકરો એને દીધો ટાંકા એવું વિચારી લો કે આપણે એ સમયમાં હાજર છીએ આપણે ભગવાન સ્વામીને ભગવાન માનીએ છીએ અને ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર મનુષ્ય આકારે હાજર છે ને ઓલો છરો મારીને છોકરાને નાખી દીધો આવી ઘટના ઘટી તો એ ભગવાન ખરા કે નહી ભગવાન હશે કે નહીં એવા હજારો સંકલ્પો થઈ જાય ભગવાન હોય તો આવું શા માટે થાય અને પાછા મનુષ્ય આકારે હાજર અર્ચા સ્વરૂપે હોય ત્યારે તો હોવું થાય કે થાય પણ મનુષ્ય આકારે આપણી નજરની સામે હોય અને ત્યારે થાય તોય તોય પણ એ આવી ઘટના ઘટી તો પણ એ સંતો ભક્તોને મહારાજના નિશ્ચય ક્યારેય ડગ્યો નહીં એને જ્ઞાન કહેવાય અને પછી પેલો બ્રાહ્મણ કે મહારાજ મારો દીકરો ખોવાઈ ગયો છે મહારાજ કે તારો દીકરો ખોવાઈ ગયો છે દીકરો મળશે ચેન નહીં મળે હાલશે તો કે આ મહારાજ ભગુજીને કે જાઓ ઓલો ટાંકો છે ને ટાંકા અંદર એનો દીકરો છે ભગુજી ગયા ટાંકા અંદરથી દીકરો આખું પાણીમાં પડેલું એ શરીર આખું ફૂલી ગયેલું પાણી પીને એવું ને એવું સબ એનું લાવ્યા મહારાજ પાસે લાવ્યા પેલો બ્રાહ્મણ તો રોવા જ માડ્યો મહારાજ મારો દીકરો મરી ગયો મહારાજ કે આને ચોર લોકો લઈ ગયા હતા અને આને બસો રૂપિયાનો ચેન તું પહેરાવીને લાવ્યો ને છરો મારીને લઈ ગયા અને આ છોકરા છોકરાને છરો મારે છોકરો મૂર્છામાં છે બેભાન છે બોલો બ્રાહ્મણ કે નાડી તો હાલતી નથી મહારાજ પેલા પાર્ષદો કે મહારાજાની નાડી નથી હાલતી મહારાજ કે હું કઉ છું બેભાન છે કપડું ઢાંકી દો હવાર બેઠો થશે તે કપડું ઢાંકી દીધું હવાર બેઠો થયો હવાર જીવતો થયો બોલો ખરેખર જીવતો થયો ભગવાનની યોગ કળા છે બધું કરી શકે છે ભગવાન શું નથી કરી શકતા ભગવાન બધું કરી શકે છે ભગવાનની અંદર શ્રદ્ધા અને વિશ્વાસ અખંડ રાખવો એટલો જ વાલા ભક્તો આપણે ભગવાનને સિદ્ધેશ્વર જાણવામાં આપણે કાચા ક્યાં પડીએ મેં કીધું ને કે દુઃખ આવે ને ત્યારે કાચા પડીએ પણ ગમે એવું દુઃખ આવે ગમે વિપરીત પરિસ્થિતિ થાય એક વસ્તુ યાદ રાખવી મારા મહારાજનું ધાર્યું થાય છે મારા મહારાજની જેમ ઈચ્છા હશે એમ કરશે જે કરશે સારું જ કરશે આવી દ્રઢતાની અંદર આપણે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન રાખવાનું છે અહીંયા આગળ મહારાજ કે છે ભગવાન એવા સમર્થ છે પોતાની યોગ કળાને સામર્થ્ય કરીને સર્વ ક્રિયાને કરે છે હવે આગળ પણ મહારાજ ભગવાનના મહિમા વિશે કરશે અને આપણે આવતીકાલે સાંભળશું હરિકૃષ્ણ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર માત્માજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારા નીલકંઠમ ભય હરિકૃષ્ણ મહારાજની